वेलकम फ्रेंड्स टू माय यूट्यूब चैनल किशोर गजेरा। मित्रों तमे बीकॉम एमकॉम गुजराती मीडियम इंग्लिश मीडियम गुजरात की कोईपण यूनिवर्सिटी एक्जाम्पल जो मांगता हो तो किशोर गजेरा यूट्यूब चैनल ने सब्सक्राइब करो, तमारा मित्रों ने जाण करो। अत्यारे आपणे अभ्यास करी रह्या छीए मटीरियल अकाउंट टू मेथड टू लिफो मेथड एक्जाम्पल नंबर फोर पार्ट फोर एंड वेरी मोस्ट टाइम बी एक्जाम्पल। तमारे एक पेम्पलेट की जरूरियात रहेशे जे तमने वीडियो ना डिस्क्रिप्शन में लिंक आपवामां आवी छे, एने टच करवाथी पीडीएफ मळशे अने ए पीडीएफ तमारे प्रिंट करवानी रहेशे। फ्रॉम द फॉलोइंग ट्रांजेक्शन ऑफ परचेज एंड इश्यू ऑफ मटीरियल्स ड्यूरिंग द पीरियड फ्रॉम 1 जान्युआरी 2021 टू 31 मार्च 2021 प्रिपेर स्टॉक रजिस्टर एज पर लिफो मेथड। અહીંયા તમારે લિફો મેથડનો યુઝ કરવાનો છે। ડેટ આપી છે, પરચેસ અને રેટ આપ્યો છે યુનિટ, અને ઇસ્યુમાં ડેટ અને યુનિટ આપ્યા છે। ઇનશોર્ટ પરચેસમાં રેટ હશે, ઇસ્યુમાં રેટ હશે નહીં, જે આપણે નક્કી કરવાનું હોય છે લિફો મેથડ પ્રમાણે। એટલે ચાર ટ્રાન્ઝેક્શન પરચેસના છે, ચાર ઇસ્યુના છે। એડિશનલ ઇન્ફોર્મેશન નંબર વન, સ્ટોક ઓન 1 જાન્યુઆરી 2021 वॉज 1000 यूनिट एट द रेट ऑफ रूपीज 4 पर यूनिट। पहली जान्युआरी 4000 यूनिट नो स्टॉक हतो अने एनो रेट 4 रूपिया हतो, एटले आ लखाशे रिसीप्ट मां। सेकेंड, फ्रॉम द इश्यू ऑन 3 मार्च 200 यूनिट हैव बीन रिटर्न बेक टू स्टोर ऑन 5 मार्च। 3 मार्चे जे यूनिट इश्यू करवामां आवेला हता ए 5 मार्चे रिटर्न आवे छे 200 यूनिट, તો જે ઇશ્યુ રિટર્ન આવે એ રિસીપ્ટમાં લખાશે। એટલે આ 200 યુનિટને રિસીપ્ટમાં લખવા, અને એ વખતે જે રેટ નક્કી કર્યો હોય એ રેટ અહીંયા લખાશે। 3. ફિઝિકલી ચેકિંગ ઓફ સ્ટોર્સ ઓન 31 માર્ચ રીવેલ્યુડ શોર્ટેજ ઓફ 100 યુનિટ્સ। જાતે ચકાસણી કરતા માલુમ પડે છે કે 31 માર્ચે 100 યુનિટની શોર્ટેજ છે, ઘટ માલુમ પડી છે, તો આને તમારે ઇશ્યુમાં લખવી પડશે લિફો મેથડ મુજબ। બસ આટલી વસ્તુ છે। હવે મહત્વની વસ્તુ, તમે ટ્રાન્ઝેક્શન જે લખો 3 માસની વાત છે એ તારીખ પ્રમાણે આવવા જોઈએ, નહીં કે બધા પહેલાં રિસીપ્ટ લખી દીધી પછી બધું ઇસ્યુ અને પછી 3 હવાલા, નહીં। તો ફર્સ્ટ ઓફ ઓલ તમે જે પરચેસ છે તારીખ આપી છે ને કે 3/1/2021, 23/1/2021, 9/2/2021 અને 3/3/2021, એની ઉપર વચ્ચે આમ લીટી કરો કે પહેલાં કયો ટ્રાન્ઝેક્શન આવશે। ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ એડિશનલ ઇન્ફોર્મેશન પહેલો હવાલો આવશે, એટલે 3/1ની ઉપર એક લીટી કરો, 3/1ની ઉપર, એટલે પહેલાં પહેલી જાન્યુઆરીવાળો આવશે ઓપનિંગ બેલેન્સ, પછી 3 જાન્યુઆરી આવશે, પછી 23 જાન્યુઆરી આવશે, પણ 23 જાન્યુઆરી અને 9 ફેબ્રુઆરીની વચ્ચે એક લીટી કરો। 23/1 અને 9/2 એની વચ્ચે એક લીટી કરો, કારણ કે પહેલી ફેબ્રુઆરી 1/2 વાળો ઇસ્યુનો ટ્રાન્ઝેક્શન અહીં આવશે। પછી 9/2 અને 13/3ની વચ્ચે 3 લીટી કરો, 9/2 પછી 13/3 પહેલા 3 બીજા એડિશનલ ટ્રાન્ઝેક્શન આવશે। કયા કયા જોઈએ? 1 15/2 વાળો, બીજો 3/3 વાળો, આ 2 ઇસ્યુના આવશે, અને 1 બીજો હવાલો આવશે જે 5/3 રિટર્ન આવે છે તે। ફરી વખત, 9/2 અને 13/3ની વચ્ચે 3 લીટી કરો। હવે 13/3 પછી પાછા 2 ટ્રાન્ઝેક્શન આવશે, એટલે 13/3ની નીચે 2 લીટી કરો। કયા 2 આવશે? 1 20/3 વાળો ઇસ્યુનો, અને 1 3જો વાળો શોર્ટેજ વાળો। એટલે ફરી વખત, 3/1ની ઉપર 1 લીટી કરો, 3/1 પછી 23/1 આવશે, પછી 23/1ની નીચે 1 લીટી કરો, પછી 9/2ની નીચે 3 લીટી કરો, અને 13/3ની નીચે પાછી 2 લીટી કરો। આવી રીતે ટ્રાન્ઝેક્શન તમારે તારીખ પ્રમાણે લખવા પડશે। જોઈએ આપણે, ફર્સ્ટ ઓફ ઓલ 1 જાન્યુઆરી 2021 1/4 ઓપનિંગ બેલેન્સ ઓપનિંગ બેલેન્સના યુનિટ છે 1000, રેટ છે 4, એટલે અમાઉન્ટ આવશે 4000, ઇસ્યુમાં ડેસ ક્વોન્ટિટી 1000, 4000,
चलो एक चार पछी आवशे त्रण एक परचेस छे क्वांटिटी छे 4000 रेट छे 5 अमाउंट आवशे 20000 यहाँ देस आ स्टॉक नीचे उतारिए तो 1000 4000 टुडे परचेस 4000 5 20000 After that 23 January purchase 500 red 4 2000 issued as stock 1000 4000 4000 5 20000 today purchase 500 4 2000 હવે તમારી પાસે ત્રણ પ્રકારનો સ્ટોક છે ચલો 23rd જાન્યુઆરી પછી એક ટ્રાન્ઝેક્શન આવશે 1st ફેબ્રુઆરીનો ઇશ્યુ એટલે 1-2 ઇશ્યુ કોઈ પણ ભોગે આ તારીખ ક્રમમાં આવવી જોઈએ એટલું યાદ રાખજો 1st ફેબ્રુઆરીનો ઇશ્યુ ઇશ્યુ હોય એટલે રિસીપ્ટમાં ડેશ ઇશ્યુ બિલ નંબર ડેશ અહીંયા ઇશ્યુ તમને કીધો છે 2000 યુનિટ્સ તો હવે બરાબર ધ્યાન આપજો લિફો મેથડ છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ આ ત્રણ ની અંદર છેલ્લામાં છેલ્લો જે સ્ટોક આવ્યો હોય એ પહેલા આપવાનો થાય એટલે આ 500 સ્ટોક જે પહેલા આવ્યો છે એ 500 આપી દઈએ જેનો રેટ છે 4 એટલે 2000 તમારે ટોટલ ઇશ્યુ આપવાનો છે 2000 એમાંથી 500 આપ્યા તો હજી કેટલા આપી શકો તો કે આ 4000 માંથી આપવો પડે 1500 500 એન્ડ 1500 ઇઝ ઇક્વલ ટુ 2000 એનો રેટ છે 5 7500 એટલે 2000 તમે ઇશ્યુ આપો 1 ફેબ્રુઆરી હવે સ્ટોકમાં વધેશું તો કે 1000 4000 આ 4000 માંથી 1500 આપી દીધા એટલે 2500 5 12500 આ તમારો સ્ટોક ચલો 1st ફેબ્રુઆરી પછી 9th ફેબ્રુઆરી પરચેઝ આવશે 9-2 પરચેઝ છે 6000 નો 636000 ઇશ્યુ માં ડેશ સ્ટોક 1000 4000 2500 5 12500 એન્ડ 6000 ચલો 9th ફેબ્રુઆરી પછી ત્રણ ટ્રાન્ઝેક્શન છે ત્રણ લીટી કરેલી હોવી જોઈએ તમારી પાસે તો પહેલો છે 15th ફેબ્રુઆરી 4000 15-2 ઇશ્યુ હોય એટલે રિસીપ્ટમાં ડેશ 4000 લિફો મેથડ છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ નીચેથી સ્ટોક આપવાનો એટલે જે 6000 છે એમાંથી 4000 આપી દેવાના રેટ 6 24000 તો હવે સ્ટોકમાં વધેશું 1000 4000 2500 5 12500 અને આ 6000 માંથી 4000 આપ્યા એટલે 2000 6 12000 ચલો 15 બે ના પછી 3 3 નો ટ્રાન્ઝેક્શન આપી 3rd માર્ચ 3 3 એ પણ ઇશ્યુ છે 1000 નો ફરી લિફો મેથડ છે એટલે નીચેથી આપવાનો આમાંથી તો આ 2000 માંથી આપી દઈએ 1000 રેટ 6 6000 હવે વધે કેટલા તો કે 1000 4000 આ 2500 5 12500 અને આ 2000 માંથી 1000 આપ્યા એટલે 1000 6000 3rd માર્ચ પછી સેકન્ડ એડિશનલ ઇન્ફોર્મેશન બીજો હવાલો
from the issue of 3rd March, આજે 3 તારીખે જે issue કરવામાં આવ્યો હતો 1000, એમાંથી 200 યુનિટ્સ હેવ બીન રિટર્ન બેક ટુ સ્ટોર્સ ઓન 5th March. આમાંથી 5મી તારીખે 200 યુનિટ રિટર્ન આવે છે. તો અહીંયા 5th March રિટર્ન ટુ સ્ટોર્સ પરચેસ છે 4500 કિલોગ્રામ્સ, એનો રેટ છે 22500. ઇશ્યુમાં ડેસ આ ચારે ચાર સ્ટોક પહેલા નીચે ઉતારીએ કે 1500, 5, 12500, 1600, 6, 6000, 200, 6, 1200. ચલો તે ત્રણ પછી પાછા બે ટ્રાન્ઝેક્શન છે. એક છે 20-3 નો, એ છે ઇસ્યુ. આ ઇસ્યુ છે 5000 નો. ફરી વખત લિફો મેથડ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે છેલ્લે જે આવ્યો હોય એમાંથી, એટલે કે આ 4500 પહેલા આપી દેવાના, એનો રેટ છે 5, 22500. એક વસ્તુ થઈ, આ 200 પાછા આપી દઈએ, એનો રેટ છે 6, એટલે 1200. તમારે 5000 આપવાના હતા, એમાંથી 4700 તમે આપ્યા, હજી 300 બાકી, એ આ 1000માંથી આપી દઈએ, જેનો રેટ 6 રૂપિયા છે 1800. જાણું તમે ટોટલ કરશો તો એ 5000 થઈ જશે. હવે સ્ટોકમાં વધેશું તો કે 1000 પહેલા પૂરેપૂરા 4000, પછી આ 2500, 12500, અને આ 1000 માંથી 300 આપ્યા એટલે એમાંથી 700 વધે 700, 4200. એન્ડ ફાઇનલી એડિશનલ ઇન્ફોર્મેશન નંબર 3, ત્રીજો હવાલો, ફિઝિકલી ચેકિંગ ઓફ સ્ટોર્સ ઓન 31st માર્ચ, 31મી માર્ચે જાત તપાસ કરતા રીવેલ્યુડ શોર્ટેજ ઓફ 100 યુનિટ્સ, 100 યુનિટની ઘટ માલુમ પડી હતી. તો અહીંયા ડેટ 31st માર્ચ, એની પર્ટિક્યુલર્સ લખાશે શોર્ટેજ. શોર્ટેજ એટલે ઇશ્યુ. એ ઇશ્યુ તમારે લિફો મેથડ પ્રમાણે નીચેથી જ આપવાનો રહેશે. તો આમાંથી 100 યુનિટનો ઇશ્યુ આપી દઈએ ₹600, અને હવે જે વધે એ ક્લોઝિંગ સ્ટોક 1000, 4, 4000, 2500, 5, 12500, અને આનું જો ટોટલ કરીએ તો એ કહેવાશે ક્લોઝિંગ સ્ટોક. ફોર થાઉઝન્ડ વન હંડ્રેડ
અને 20,100. તો મિત્રો આ હતી લિફો મેથડ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. આ મેથડને અહીંયા આપણે ક્લોઝ કરીએ. હવે પછી પાર્ટ 5 ની અંદર આપણે જોઈશું વેઇટેડ એવરેજ મેથડ. થેન્ક યુ.